રાજકોટના ગઢાળા ગામ પાસેના તૂટેલા કોઝવેના કારણે લોકોને હાલાકી. મોજ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ધોવાયો. વરસાદના વિરામ બાદ પણ કોઝવે રિપેર ન કરાતા સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક કોઝવે રિપેર કરવા લોકોની માંગ. સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા આયોજિત લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ. પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા પ્રતાપેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોક ડાયરાનું કરાયું આયોજન. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ. નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. મધ્યપ્રદેશના બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાંથી પાણી આવતા ડેમની સપાટી 129.11 મીટરે પહોંચી. આરબીપીએચ અને સીએચપીએચ ટર્બાઇન કાર્યરત કરાયા. દાહોદમાં આવેલો માછણ ડેમ ઓવરફ્લો થયો. ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર. હાલ ડેમની સપાટી 277.40 મીટરે પહોંચી. ડેમની જળસપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વડોદરામાં સામાન્ય વરસાદમાં ઝુભરાઈ ગટર. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં ગટર ઉભરાઈ. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લી જતા વરસાદી પાણી બહાર આવ્યા. જેતલપુર રોડ પર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. વડોદરામાં નવીન કલેક્ટર કચેરીમાં પાણી ટપક્યું. જમીન સુધારણા શાખાના રેકોર્ડ રૂમમાં વરસાદનું પાણી ટપકતા કર્મચારીઓ દોડતા થયા. તાત્કાલિક દસ્તાવેજો રૂમ બહાર કાઢી લોબીમાં રાખવાની ફરજ પડી. માર્ચ મહિનામાં જ કલેક્ટર કચેરીનું કરાયું છે ઉદઘાટન. 21 કરોડના ખર્ચે નિર્માણ થયેલી કચેરીમાં પાણી ટપકતા અનેક સવાલ ઉઠ્યા. વડોદરામાં વધુ એક ભૂવો પડતા હાલાકી. વીઆઈપી રોડ પર મોડી રાત્રે પડ્યો ભૂવો. વીઆઈપી રોડ પર એક પછી એક પડી રહ્યા છે ભૂવા. સૌથી મોટા ભૂવાનું સમારકામ થાય એ પહેલા પડ્યો બીજો ભૂવો. દાહોદના સંજેલીમાં સરકારી સાયકલો ધૂળ ખાતી જોવા મળી. કન્યા વિદ્યાલયના પટાંગણમાં ધૂળ ખાતી સરકારી સાયકલની દુર્દશાના દ્રશ્યો, જેમાં 1500થી વધુ સાયકલો પડી પડી કાટ ખાઈ ગઈ. તંત્રના બેજવાબદારી ભર્યા વલણના કારણે વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત. બનાસકાંઠાના ગુલ્લીબાજ શિક્ષિકા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વિદેશમાં રહે છે, છતાં તેમની ફરજ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે બોલાય છે. મહિનાઓથી વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં શિક્ષણ વિભાગે નથી કરી કોઈ કાર્યવાહી. સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા કહ્યું કે 8 મહિનાથી ગેરહાજર શિક્ષિકાને નોટિસ અપાઈ છે. ગેરહાજરી દરમિયાન પગાર ન ચૂકવ્યાની માહિતી પણ આપી. 1 વર્ષના સમયગાળા સુધી શિક્ષિકા ગેરહાજર રહે તો વર્ષ 2005ના ઠરાવ મુજબ બરતરફની કાર્યવાહીનું પ્રાણ જણાવ્યું. છોટાઉદેપુરના નસવાડીમાં લીલોતરી વધારવા ડ્રોનથી વાવેતર કરાયું. જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન વડે 150 કિલો બીજનું વાવેતર. વન વિભાગે ડ્રોનથી બીજનો છંટકાવ કર્યો, જેમાં સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજ વેરાયા, જેથી વરસાદની ઋતુમાં નસવાડીની સુંદરતામાં વધારો થાય. સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરાણ લેતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું. રોગચાળો ફાટી ન નીકળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી. કામરેજના પાસોદરા સહિતના ગામોમાં વરસાદી પાણીના ખાડાઓમાં ઓઇલના બોલ બનાવી ફેંકવામાં આવ્યા. વડોદરાના ગોરવામાંથી નકલી પ્રમાણપત્રનું કૌભાંડ ઝડપાયું. ઝેરોક્ષની દુકાનમાંથી નામાંકિત કંપનીઓના નકલી અનુભવ પ્રમાણપત્ર બનાવવામાં આવતા પોલીસે ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો. 2 વર્ષથી કૌભાંડ ચલાવતા નયન ભટ્ટની ધરપકડ. પોલીસે 30થી વધુ કંપનીના કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા. અમદાવાદ શહેરમાં દબાણો મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ એએમસીનું સોગંદનામું 1 જાન્યુઆરી 2022થી લઈ 31 જુલાઈ 2024 સુધીની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં દબાણો દૂર કરાયા હોવાનો એએમસીનો દાવો. રસ્તા પર દબાણ કરતા 1404 લારી અને ગલ્લા ઉઠાવી લેવાયા. કુલ 2619 વાહનોને દંડ ફટકારવામાં આવ્યા. આઈએએસ પૂજા ખેડકરના ફેક સર્ટિફિકેટની ઘટનાની ગુજરાતમાં અસર. 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ. દિવ્યાંગતાના ખોટા સર્ટિફિકેટના આધારે ભરતી થયાની રજૂઆતના પગલે તપાસ. આગળ આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓમાં પણ તપાસ આવે તેવી શક્યતા. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપી સૂચના. સાબરકાંઠામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી. ખેડબ્રહ્માના નવી મેત્રાલમાં સીએમની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહ્યા હાજર.
આજે મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ. શક્તિસિંહે કહ્યું લોકોનો અવાજ બનશે ન્યાયયાત્રા. નીતિન પટેલે કર્યો પ્રહાર, કહ્યું ગુજરાતની શાંતિ ડહોળવા કોંગ્રેસ કાઢે છે યાત્રા. સુરતમાં તિરંગા યાત્રાની જોરશોરમાં તૈયારીઓ. 11 ઓગસ્ટે સુરતમાં યોજાશે તિરંગા યાત્રા. વાય જંકશનથી લાલબાઈ સુધી તિરંગા યાત્રા થશે. તિરંગા યાત્રાને મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન. આર્મીના જવાનો સહિત 1 લાખ લોકો યાત્રામાં જોડાશે. 67 લાખના ખર્ચે એરપોર્ટ સુધી તિરંગા રોશની કરાશે. વડોદરાના મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં ભાંગરો વાટ્યો. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને ડેપ્યુટી ચેરમેન બનાવી દીધા. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ આપવા મેયરે કરી હતી પોસ્ટ, બાદમાં પોસ્ટમાં કર્યા સુધારા.